أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب الله العالمين أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد فقد قال أبو عبد الله جعفر بن محمد الصادق عليهما السلام علمت أن رزقي لا يأكله غيري فاطمأننت به نفسي. عزيزي المحترم رزقنا موضوع پر اے اسباب کے جنا کارنے اپنا رزق ما ودھارو تھائی شے એનો આપણે જિક્ર કરી રહ્યા છીએ. આજે ઇન્શાલ્લાહ એક બીજો એક સબબ કે જેના થકી રિસ્કમાં વધારો થાય છે, જે રિવાયતોમાં આવ્યું છે એના બારામાં ચર્ચા કરે, એ છે હુસને અખલાક. સારા અખલાક ઇન્સાનના રિસ્કમાં વધારો કરે છે. માસુમનું ફરમાન છે કે જેના અખલાક સારા હોય છે એના રિસ્કમાં વધારો થાય છે. આ ચીજને મને લાગે છે કે સમજવી કોઈ માટે અઘરી નથી કે સારા અખલાક થકી રિસ્કમાં વધારો થાય છે. એ આસાનીથી સમજી શકાય છે. આપણી રોજમર્રાની જિંદગી છે, આપણી રૂટીન જિંદગીની અંદર ભી આપણે આ ચીજનો એક્સપિરિયન્સ કરીએ છીએ, આ ચીજને આપણે નજરે જોઈએ છીએ. આપણે એક દુકાનની અંદર જઈએ વસ્તુ લેવા માટે, ખરીદી કરવા માટે, તો આપણે ખુદ મહેસૂસ કરે છે અને આપણે ખુદ જોઈએ છે કે જેની દુકાનેથી હું વસ્તુ ખરીદું છું એનું વર્તન મારા સાથે કેવું છે. જ્યારે સામેવાળો દુકાનદાર આપણા સાથે સારું વર્તન કરે છે, તમે જો ઘણી ફેરે આપણી વેલકમ કરે કે આવો, કેમ છો, તમારા માટે ચા મંગાવું, બેસો, આપણને ખુરશી આપે, અથવા એવું બધું અગર ના કરે. ઘણા લોકો આ રીતના બી કરતા હોય છે. ઘણા લોકો આપણને મીઠા બોલથી વાતો કરે કે શું તમારી ખિદમત શું કરી શકું છું, હું તમારી સેવામાં હાજર છું, તમને શું જોઈએ છે, તો આપણે બહુ રાજી થઈએ છીએ. અને આપણે એ જ વખતે ઈરાદો કરે છે કે આપણે હંમેશા કંઈ બી ખરીદવું હશે આપણે અહીંયા જ આવશું. એટલું જ નહીં, બલકે જો અહીંયા આગળ રાધી શું કે છે કે જેના અખલાક સારા હોય છે એના રિસ્કમાં વધારો થાય છે. કારણ કે એને સારા અખલાક દેખાડ્યા, સારી રીતના વર્તન કર્યું, તો આપણે હવે જ્યારે ખુદ એની દુકાનમાં જશું હંમેશા માટે, આપણે આપણા દોસ્તોને બી કહેશું કે તારે કઈ વસ્તુ ખરીદવી હોય, તને કોઈ ચીજની જરૂરત હોય તો ફલાણી દુકાનમાં જાજે તું, ત્યાંનું જે દુકાનદાર છે બહુ સારા અખલાક વાળો છે, એના અખલાક બહુ સારા છે, એનું વર્તન બહુ સારું છે, તે બહુ ઇજ્જત આપવા વાળો માણસ છે, બહુ વ્યવસ્થિત માણસ છે. ભલે ઘણી ફેરે આપણે જોજો પૈસા સામું બી નહીં જોશું. એક દુકાનદાર છે એ થોડીક સસ્તી આપણને વસ્તુ આપતો હશે, પણ એના અખલાક સારા નહીં હોય. આપણે જાશું એટલે ઝીડકીને વાત કરશે આપણા સાથે, બોલો તમને શું જોઈએ છે, અને આપણને સરખો જવાબ નહીં આપતો હોય, અથવા આપણને જલ્દી જશે આમ દુકાનમાંથી કાઢવાની કોશિશ કરતો હોય. ઘણી ફેરે આપણે એવું બી કરે છે કે દુકાનમાંથી વસ્તુ લીધા વગર ચાલ્યા જઈએ છે. કે માણસ બહુ બદખલાક ઇન્સાન છે, તારી પાસે લેવા જ નથી આવું વસ્તુ. એનો મતલબ એમ થયો કે હર ઇન્સાન, ચાહે તે મુસલમાન હોય, ગેર મુસલમાન હોય, કોઈ પણ મઝહબને માનવા વાળો હોય, તે સારા અખલાકને ફિતરતન પસંદ કરે છે, સારા અખલાકને દિલથી પસંદ કરે છે. અને નતીજો તમે જો રસૂલલ્લાહ કીધા કે સારા અખલાક ઇન્સાનના રિસ્કમાં વધારો કરે છે, વા આગળ કોઈ એમ નહીં જોવે કે ફલાણો મુસલમાન છે તો વા નથી જાવું, એમ કહે છે કે ઇન્સાન સારો છે
तो आपणे वस्तु एना पासे खरीदवा जाइए। कोई इंसान मजहब ने घणी फेरे आपणे भी एवुं करे, एक मुसलमान नी दुकान मां जाइए एना अखलाक सारा न होय तो आपणे एम कहेशुं के फलाणो भले मुसलमान नथी अखलाक सारा छे, वस्तु तो एनी ज पासेथी खरीदवी छे, आनी पासे नथी जाऊं। એનો મતલબ કે હર ઇન્સાન સારા અખલાકને પસંદ કરે છે, કોશિશ કરવી જોઈએ કે આપણા અખલાક સારા હોય, કારણ કે અખલાક ઇન્સાનને ખેંચી શકે છે પોતાના તરફ, અખલાકથી ઇન્સાન બીજો ઇન્સાનને આપણે પોતાના તરફ જઝ્બ કરી શકે છે। રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની જિંદગીમાં જોઈએ, પૈગંબર ઇસ્લામ આ દીન ફેલાવ્યો, દીન એટલો બધો તરક્કી કર્યો, આપણે જાણે જાણીએ કે પૂરો ઇસ્લામ ત્રણ ચીજો ઉપર ડિપેન્ડ છે, ઉસૂલે દીન છે, ફુરુએ દીન છે અને અખલાક છે। આ ત્રણ ચીજો પૂરા ઇસ્લામમાં આપણને નજર આવે છે, યા ઉસૂલ છે, યા ફુરુ છે, યા અખલાક। મને ઇન્સાફથી બતાવો, તમને બધાને આ સવાલ પૂછું છું કે ઇસ્લામ વધારે ઉસૂલે દીનથી ફેલાણો, ઇસ્લામ વધારે ફુરુએ દીનથી ફેલાણો, યા ઇસ્લામ વધારે અખલાકથી ફેલાણો? અલ્લાહના રસૂલ આવ્યા, 40 વર્ષ સુધી લોકોના દરમિયાન ના ઉસૂલે દીન શીખવાડ્યા, ના ફુરુએ દીન શીખવાડ્યા, ના કીધું નબુવત છું, નબી છું, નબુવતની તાલીમ આપી, તૌહીદની તાલીમ આપી, ના મતલબ ઉસૂલે દીન ના શીખવાડ્યા, ના આવીને નમાઝ શીખવાડી, રોઝા શીખવાડ્યા, કઈ નહીં, ખુદ પડતા હતા એકલામાં જઈને, લોકોને ના શીખવાડી। 40 વર્ષ સુધી શું કામ કર્યું? લોકોને અખલાકની તાલીમ આપી, લોકોને ઇન્સાન બનાવ્યા, પછી લોકોને મુસલમાન બનાવ્યા। એનો મતલબ કે ઉસૂલ અને ફુરુના પહેલા બી અખલાક વધારે જરૂરી છે। ઇન્સાન ઇન્સાન બને તો બીજા ચીજને કબૂલ કરશે, ઇન્સાનિયત તો ઇન્સાનની અંદર આવી જોઈએ ને। રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ એ દોરમાં કે જ્યારે હજી ઇસ્લામ નહોતો ફેલાવ્યો, નબુવતનો એલાન નહોતા કર્યા, એ દોરમાં જનાબે ખદીજતુલ કુબરા સલામુલ્લાહ અલેહા માટે કામ કરતા, જનાબે અબુ તાલીબની સાથે, કારણ કે અરબની સૌથી માલદાર ખાતુન કોણ? અરબની સૌથી પૈસાવાળી જે અરબની અંદર હતા એ કોણ હતા? જનાબે ખદીજતુલ કુબરા સલામુલ્લાહ, એમ સમજો કે પૂરા અરબનો વેપાર એમના હાથમાં હતો, મોટા મોટા માલદાર કારવાન જે હતા એ જનાબે ખદીજાનો માલ લઈને વેચતા હતા બીજા કન્ટ્રીઝની અંદર, બીજા મુલકોની અંદર। જનાબે ખદીજતુલ કુબરા સલામુલ્લાહ અલેહા જ્યારે રસૂલે ઇસ્લામ શામિલ થાય છે એમના કારોબારમાં, એમના બિઝનેસમાં, અહીંયા આગળ એક વાત એ બી હું ઘણા લોકોને નથી ખબર એ બતાવી દેવા માંગુ છું કે પૈગંબરે ઇસ્લામ સલવાતુલ્લાહ અલેહ સલ્લલ્લાહુ અલેહી વસલ્લમ જનાબે ખદીજતુલ કુબરામાં નોકરી નથી કર્યા, યાદ રાખે, પૈગંબર નોકર નહોતા, પૈગંબર જનાબે ખદીજામાં નોકરી નથી કર્યા કોઈ દિવસ, કારણ કે આપણે જાણે છે કે જ્યારે કોઈ ઇન્સાન કોઈનો નોકર બને છે ને તો એ નોકર બનવું એના લેવલને કમ કરે છે, એની ઇજ્જત ઉપર એક આંચ આવે છે, એની ઇજ્જતને ઊંચી કરે છે। ઓલામા કહે છે કે પૈગંબર ઇસ્લામે નોકરી નથી કરી કે પૈગંબર ઇસ્લામની શાન નહોતી, પૈગંબરની શાનના ખિલાફ હતો કે પૈગંબર નોકરી કરે, શું કર્યા જનાબ ખદીજતુલ કુબરા સલામુલ્લાહ અલેહામાં પૈગંબર ઇસ્લામ શું કરતા હતા? તો કે જનાબે પૈગંબર ઇસ્લામ એમનામાં પાર્ટનર હતા, પાર્ટનર કઈ રીતે ભાઈ, કેમ આપણે કોઈનામાં કે ભાઈ રોકાણ તારું મહેનત મારી, આપણે એ રીતના હોય છે ને કામ કરતા હોય છે, એક જણા પાસે પૈસા હોય, એક જણા પાસે અક્કલ હોય, દિમાગ હોય, મહેનત માટે તાકાત હોય એના પાસે, તો એ કહે છે કે ભાઈ અક્કલ મારી, મહેનત મારું, મહેનત હું કરીશ, પૈસા તારે રોકવાના, પછી એમાં પાર્ટનરશીપ હોય કે ભાઈ 20% તારા, 80% મારા, યા 50-50%, એ રીતના જે નફો થાય એમાં એ લોકો નફો તકસીમ કરે। રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ નોકર નહોતા, રસૂલ ઇસ્લામ જનાબે ખદીજાનો માલ લઈ જતા, એ માલ વેચતા, નફો જે આવતા એમાં રસૂલલ્લાહનો હક હતો, પાર્ટનર હતા। હવે જો પૈગંબર ઇસ્લામ બહેતરીન અખલાક વાળા હતા, અખલાકના બુલંદ દરજ્જાત ઉપર હતા, તો એનાથી કેટલા ફાયદા થયા?
रसूले जनाबे खदीजतुल कुबरा सलामुल्लाह अलैहा एक खास माणस हतो कि जे पैगंबर नी पाछळ लगावेलो हतो, कारण के पैगंबर इस्लाम एटला सारा इंसान हता के एमने जोईने ज लोको एमना पर फिदा थई जाता। एटला बेहतरीन बोलवा वाला, वर्तन करवा वाला, लोको एमनाथी जज्ब थातो, लोको एमना तरफ खेंचाता। जनाबे खदीजा सलामुल्लाह अलैहा एक जणने राख्यो हतो कि तारे मने आनी पल पल नी रिपोर्ट आपवानी, આ માણસ શું કરે છે, કઈ રીતના બોલે છે, એનું એનું વર્તણૂક શું છે, લોકો સામે એની રવિશ, એનો તરીકો શું છે, કે મને એક એક તારે રિપોર્ટ પેશ કરવાની। કઈક તો એવું જોયું હશે ને જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહા કે એમની પાછળ એક માણસ રાખ્યો। જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહા ભલે માલદાર હતા, ઘમંડી ખાતું નહોતા, ઈ પણ એમની પાસે અરબના સારા સારા રિશ્તા મોજૂદ હતા, કોઈ સાથે શાદી નહોતા કરતા, કારણ કે એક સારા ઇન્સાનની તલાશમાં હતા, એક બહેતર ઇન્સાનની તલાશમાં હતા। અને જનાબે ખદીજતુલ કુબરા સલામુલ્લાહ અલૈહા પૈગંબર ઇસ્લામની પૂરી રિપોર્ટ લીધી, ખુદ રસૂલે ઇસ્લામના શામિલ થવાથી જનાબે ખદીજાના કારોબારમાં, એમના બિઝનેસમાં રસૂલે ઇસ્લામ બાખલાક હતા, એટલા સારા અખલાક હતા કે પૈગંબરના અખલાકના કારણે જનાબે ખદીજાના કારોબારમાં બહુ બરકત થઈ। વાત છે ને કે સારા અખલાક ઇન્સાનના રિસ્કમાં વધારો કરે છે, કારોબારમાં વધારો કરે છે, રિસ્કમાં બરકતો શામિલ કરે છે। રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ના અખલાક એટલા સારા હતા, પૈગંબર જે પણ માલ લઈને જતા જનાબે ખદીજાનો બધો માલ વેચાઈ જતો, એટલી બરકત થતી, એટલી બરકત થતી। પૈગંબર ઇસ્લામના અખલાક એવા હતા, લોકો પસંદ કરતા હતા કે એમની સાથે કારોબાર કરે, એમની સાથે વાતચીત કરે, એમને મુલાકાત કરે, એમનો માલ ખરીદે, રસૂલ ઇસ્લામના અખલાકના કારણે। મારા અઝીઝો, જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહા જ્યારે આ ચીજોને જોયા કે આ ઇન્સાન કેટલો બા અખલાક છે, આ ઇન્સાન કેટલો ખુશ જબાન છે, આ ઇન્સાન કેટલો બા બરકત છે, પછી જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહાએ એક બહેતર અને સારા ઇન્સાન સમજીને, પૈગંબર ઇસ્લામ ગરીબ હતા, ગરીબ યાને કે પૈગંબર ઇસ્લામ કોઈ એટલા મોટા માલદાર નહોતા, યતીમ પણ હતા, મા બાપ નહોતા, છતાંય શું કીધું કે ભાઈ કારણ કે આની પાસે ચાહે દુનિયાની દોલત નથી પણ અખલાકની દોલત છે, તો જનાબે ખદીજાએ પૈગંબર ઇસ્લામ સાથે શાદી પણ કરી અને તમામ માલો દોલત જે શ્રી રસૂલલ્લાહ પર કુરબાન કરી દીધી। રસૂલલ્લાહ બી સારા અખલાકના હતા તો ખદીજાની દોલત એમના સુધી પહોંચી ગઈ ને। ફરી વખત એ જ વાત આવી ને કે સારા અખલાક ઇન્સાનના રિસ્કમાં વધારો કરે છે। પૈગંબર ઇસ્લામના સારા અખલાક થકી ખદીજાને કારોબારમાં બરકત થયો, પૈગંબર ઇસ્લામ સારા અખલાક થકી ખદીજાએ એમની સાથે શાદી કરી, તો જનાબે ખદીજાની તમામ દોલત પૈગંબર ઇસ્લામને મળી ગઈ, રસૂલલ્લાહ બી માલદાર થયા અને એ જ માલને રાહ ખુદામાં પૈગંબર ઇસ્લામે સર્ફ કરી દીધો, લૂંટાવી દીધો। દુઆ કરે પરવરદિગારની બારગાહમાં કે આપણને બધાને અલ્લાહ તાલા તોફીક આપે કે આપણે બહેતરીન અખલાક પોતાની જિંદગીમાં અપનાવી શકીએ, રસૂલ ઇસ્લામની સીરત પર અમલ કરવાની અલ્લાહ તાલા આપણને તોફીક અતા ફરમાવે। એ મારા માબૂદ, અમને મોહમ્મદ અને આલે મોહમ્મદ અલીહ સલામના હકીકી માયનોમાં શિયા અને પેરોકાર બનાવો, પરવરદિગાર અમારા ગુનાહોને માફ ફરમાવો, અમારા મરહુમીનની મગફિરત ફરમાવો, મુમિનીનની પરેશાનીઓ દૂર ફરમાવો, મકામત મુકદ્દસાતની હિફાઝત ફરમાવો, ઉલમા કરામની હિફાઝત ફરમાવો, جنت البقین تعمیر نا اسباب فراہم فرماو، تاری آخری حجت نے ہمارا زمانہ نا امام نا ظہور ما تھا جیل فرماو، امام نا ناصر و مددگار ما ہمارا شمار فرماو، ربنا تقبل منا انک انت السمیع